नमस्कार विद्यार्थी मित्रों, आज आप आगळ जे धोरण 6 विज्ञान में प्रकरण खोराक क्यांथी मळे छे एना बे पॉइंट भाग एक शीखी गया था। हवे आपणे भाग बे जेमा पॉइंट नंबर 3 शीखवानुं। तो पॉइंट नंबर 3 छे आपणो खाद्य सामग्री तरीके वनस्पतिना भाग अने प्राणीज पेदाशो। वनस्पतिना भाग अर्थात के वनस्पति आपणे अपना खोराकनो एक स्त्रोत तरीके तेनो उपयोग करीए छीए। तो वनस्पतिना कया भाग तरीके अपने खोराकने वापरीए छीए, खोराक तरीके तेनो उपयोग करीए छीए। तो जो घणी बधी वनस्पति एवी होय जेना पर्ण एटले के पान पण उपयोगमां आवता होय, तेनुं फळ अथवा बीज पण उपयोगमां आवतुं होय। तो मानी लो कि आपणे मेथीनी भाजी बनावता होईए, तो मेथीनी भाजी बनावीए त्यारे मेथीना पान होय तेनो उपयोग भाजी तरीके करीए। एनी ए ज मेथी ए सुकाई जाए तो ऊपर जे एक सींग आवे एनी अंदर बीज आवे, ए बीजने आपणे सूकी मेथी तरीके एटले के आयुर्वेदमां पण उपयोग करता होईए अने घणाने बाफी अने तेनुं शाक पण स्वादिष्ट लागतुं होय छे, तो एनो पण उपयोग करता होईए छीए जेनाथी आपणी तंदુરસ્તી सारी रहे। बीजुं तो पालक અને તાંજળીઓ આવી ઘણી બધી ભાજીનો પાંદડાનો આપણે ઉપયોગ કરતા હોઈએ। જે આપણે બટાકા ખાઈએ તો એ શું આવે, કંદમૂળ, એ મૂળનો ઉપયોગ થયો। ગાજર ખાઈએ તો એ શું થયું, એ મૂળનો ઉપયોગ થયો। તો ભાજી ખાઈએ તો એના પર્ણનો ઉપયોગ થયો। રીંગણ ખાઈએ તો એ શું થયું, ફળનો ઉપયોગ થયો। મરચું ખાઈએ તો એ ફળનો। એમ વનસ્પતિ, માત્ર વનસ્પતિ શબ્દની, વનસ્પતિની અંદર રહેલા દરેક ભાગ પર્ણનો ઉપયોગ કરતા હોઈએ, ક્યાંક ફળનો ઉપયોગ કરતા હોઈએ, ક્યાંક બીજનો ઉપયોગ કરતા હોઈએ, તો ક્યાંક એના મૂળનો પણ ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ। તો આપણને એક ઉદાહરણ આપેલું છે કે શું તમે ભાતના ઓસામણમાં ડૂબાડેલા કોળાના ફૂલને તળીને ક્યારેય ખાધું છે? તો જો કોઈએ ખાધું હોય તો એમને તો એ સ્વાદની ખબર જ હશે, જોકે મેં તો નહીં ખાધું એટલે ખબર નહીં, પણ કોઈએ ખાધું હોય, ન ખાધું હોય તો ક્યારે આપણે ટ્રાય કરી જોઈએ, પ્રયત્ન પણ કરી શકીએ। તો કેટલીક વનસ્પતિના એક કરતાં વધારે ભાગ ખાદ્ય ખાઈ શકાય તેવા હોય છે, જેમ કે સરસવના પાનની ભાજી પણ બને અને સરસવના બીજમાંથી તેલનો પણ ઉપયોગ કરી શકીએ। એવા ઘણા બધા શાકભાજી છે જેનો આપણે ઉપયોગ અલગ અલગ ભાગનો અલગ અલગ પ્રકારે ઉપયોગ કરતા હોઈએ છીએ। આપણને અહીંયા પ્રવૃત્તિ 4 આપેલી છે। પ્રવૃત્તિમાં શું આપેલું છે કે ખોરાક તરીકે વનસ્પતિના કયા ભાગનો આપણે ઉપયોગ કરીએ છીએ। પહેલાં તો આપણે શું જોયું હતું કે વનસ્પતિ આપણે ખોરાક તરીકે શેનો ઉપયોગ કરીએ, એ વસ્તુ શામાંથી બને, એ સ્ત્રોત ક્યાંથી આવે, હવે વનસ્પતિના કયા ભાગનો ઉપયોગ કરીએ। તો તેમાંનું એક પહેલું જોઈએ તો રીંગણનું શાક। તો રીંગણનું શાક બનાવવા માટે શું જોઈએ, રીંગણા અને મસાલા તરીકે મરચાં અને મગફળી, સરસવ, સોયાબીન કે અન્ય કોઈ પણ તેલ, તેલના તો અનેક પ્રકાર હોય, મગફળીમાંથી નીકળે, સોયાબીનમાંથી, મકાઈમાંથી, અનેક પ્રકારના તેલ હોય। તો આપણે રીંગણ, આપણને તે ઓલરેડી આપણને ત્રણેય નામ આપેલા જ છે, તો રીંગણ શું કહેવાય, એ છોડનું ફળ કહેવાય। પછી આવશે મસાલા તરીકે આપણે મરચાંનો ઉપયોગ કરીએ તો મરચું પણ ફળ કહેવાય। પછી આવશે તેલ, તો તેલની અંદર આપણે મગફળી હોય, સરસવનું બીજ હોય, મગફળીનું બીજ હોય, આવી રીતે એ બધા, મકાઈનું કોઈ બીજ હોય તો એ બધું શું થયું, ચોખાનું બીજ, તો એ એક પ્રકારનું બીજ થયું। હવે આપણે આગળ બે ઉદાહરણો આપણે જાતે લખવાના છે, તો એક ઉદાહરણ હું આપીશ અને એક ઉદાહરણ તમારે જાતે શોધવાનું। માની લો કે ઉદાહરણ તરીકે આપણે સલાડ લઈએ, આપણે શાકભાજી તો ખાતા હોય, શાક રોટલીની તો ઘણી બધી વાતો કરી આપણે, તો હવે લઈએ સલાડ। તો સલાડમાં આપણે માની લો કે જુઓ કાચા ખાઈ શકાય તેવા શાકભાજી આવે, તો એમાંથી આપણે માની લો કે ટામેટું પસંદ કરીએ તો ટામેટું શું થયું, એ ફળ થયું। પછી આવશે ગાજરને પસંદ કરીએ તો ગાજર ક્યાં થાય, જમીનની અંદર, તો એને આ શું થયું, એ મૂળ થયું। પછી આવશે પાલક, આપણે પાલકની પણ નાના નાના ટુકડા કરી ઘણીવાર સલાડમાં ખાતા હોઈએ, કારણ કે એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે, તો પાલક શું થયું, એ પર્ણ થયું। એમ અલગ અલગ વનસ્પતિના ભાગ આપણે ખાવામાં ઉપયોગ
करता હોઈએ છીએ। જુઓ આપણને એક નોંધ આપેલી છે કે તમારી આજુબાજુમાં રહેલી અજાણી વનસ્પતિને તે ખાવા લાયક છે કે નહીં, એને ક્યારેય તેના પર્ણ અથવા તો કોઈ પણ ફળને ક્યારેય ચાખવાની કોશિશ કરવી નહીં, તેની પૂર્ણ જાણકારી મેળવી લેવી, કોઈ વડીલની સલાહ લેવી, ત્યાર પછી જ તેનો ઉપયોગ તમે ખોરાકમાં કરી શકો। તો આપણને એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ નંબર 5। તો એમાં મગ અથવા ચણા એને લઈ અને શું કરવાનું કે એક વાસણમાં પલાળી લેવાનું। મગ પણ લઈ શકો અને ચણા પણ લઈ શકો, અને તમારે બંને પ્રવૃત્તિ કરવી હોય તો બંને પણ સાથે લઈ શકાય, તે અન્ય અન્ય અલગ અલગ વાસણમાં તેને પાણી સાથે એક દિવસ ડૂબાડી રાખો। તો સવારે તમે પાણી નાખી અને રાખેલા હશે ને, સાંજે તમે જુઓ તો શું થશે, તે થોડા એની સાઇઝ કેવી થઈ જશે, એનું કદ મોટું થઈ જશે, કારણ કે પાણીનો એમાં ભાગ આવી ગયો। હવે શું કરવાનું, બધું પાણી તેમાંથી નિતારી લેવાનું, તે ચણા અથવા મગ રાખેલા હોય તે વાસણમાં જ રહેવા દેવાના। હવે એક કોઈ સુતરાઉ કાપડ હોય, કોટન કાપડ હોય, એવું કાપડ લઈ અને ભીનું કરી એકદમ સાદું સરસ વ્યવસ્થિત આપણે પાથરી અને શું કરવાનું, મગ અથવા ચણા જે આપણે અલગ રાખેલા હતા પલાળેલા એને એમાં બાંધી દેવાના। હવે રાત્રે કે સવારે ગમે ત્યારે જે પ્રવૃત્તિ કરી હોય એ બાંધી અને તમારે થોડી વાર લટકાવી દો, તો એક દિવસ કે એક પ્રહરનો જે સમય જાય પછી તમારે તે ખોલી અને જોવાનું। તો શું જોવા મળશે કે તમે ખોલીને જુઓ તો એ મગ અથવા ચણાની ઉપર એક સફેદ રંગનો નાનો નાનો કંઈક કૂંપળ કેમ ફૂટ્યો એવો ભાગ એક જ જોવા મળશે, તો એને શું કહેવાય, એ મગ અને ચણાને ફણગાવેલા કહેવામાં આવે છે। આ મગ અને ચણા ફણગાવેલા જો આપણે ખાઈએ તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે, એ સ્વાદિષ્ટ પણ લાગે છે। કોઈને કાચા ન ભાવતા હોય તો કોઈ મસાલા ઉમેરીને પણ ખાઈ શકે, એમ પણ ન ભાવતું હોય તો ઘણા લોકો એ તેલમાં વઘાર કરી અને ઉપરથી અનેક પ્રકારના મસાલાઓ ઉમેરી અને ખાઈ શકે છે। તો હવે આપણે બીજો એક પોઈન્ટ કે મધમાખી, ક્યારેય તમે મધપૂડો જોયો છે? તો ઘણા બધા બાળકોએ મધપૂડો તો જોયો જ હશે। તો મધપૂડો એમાં શું હોય, તમે ક્યારેય માખીઓનો ગણગણાટ જુઓ અને એક સમયે બધી માખીઓ ઉડી અને એક જગ્યાએ જઈને સ્થિર થાય અને કોઈ વૃક્ષની ડાળી ઉપર, તો આપણે શું કહીએ, ત્યાં મધ બેઠું છે, મધપૂડો છે। તો આ મધપૂડો શાનો બને છે, તો આપણે એના વિશે જોઈએ તો મધમાખી એ અલગ અલગ ફૂલોમાંથી મધુરસ એકઠો કરે છે, અલગ અલગ ફૂલો પર બેસી એ રસને એકઠો કરે, એ રસને જઈ અને ક્યાં એકત્રિત કરે, તેના મધપૂડામાં, બધો જ રસ બધી જ મધમાખીઓ એકત્રિત કરી અને ત્યાં રાખે છે અને અંતે તેનો ખોરાક તરીકે તેઓ ઉપયોગ પણ કરતા હોય છે। આપણે મધ ક્યાંથી મેળવીએ, તો ઘણીવાર મધ ઉછેર કેન્દ્ર હોય તો ત્યાં આવી રીતે મધમાખીઓને એકત્રિત કરી અને ત્યાં મધનો ઉછેર કરવામાં આવે છે। તો હવે આપણે જોયું કે આપણને મધમાખીઓ સંગ્રહ કરેલો ખોરાક, આપણે મગ અને ચણા વિશે જોયું, બધા શાકભાજી વિશે જોયું, તો હવે આપણે પોઈન્ટ નંબર 4 આવશે, પ્રાણીઓ શું ખાય છે। અત્યાર સુધી આપણે શું જોયું, મનુષ્ય શું ખાય છે, આપણે મનુષ્ય શું ખાઈએ, વનસ્પતિ જન્ય પેદાશો ખાઈએ, પ્રાણી જન્ય પેદાશો ખાઈએ। તો હવે પ્રશ્ન આવશે કે પ્રાણીઓ શું ખાતા હોય, તો આપણે સ્વાભાવિક છે કે જુઓ આપણને આસપાસના પ્રાણીઓ જેમ કે કૂતરો, બિલાડી, ગાય, ભેંસ, આવા બધા પ્રાણીઓથી તો તમે પરિચિત જ હશો। તો આપણને ક્યારે વિચાર આવ્યો કે આ પ્રાણીઓ રોજબરોજની જિંદગીમાં શું ખાતા હોય છે? તો કોષ્ટક 1.5 એમાં જુઓ પ્રાણીઓ અને તેનો ખોરાક, તો પેલા પ્રાણીઓનું નામ આપેલા છે અને એની બાજુમાં બે ઉદાહરણ આપણને જવાબ સહિત આપેલા છે અને બીજા ઉદાહરણમાં આપણે જવાબ આપવાના છે। તો એમાં જુઓ ભેંસ, તો ભેંસ શું ખાય, તો ઘાસ, ખોળ અથવા તો સૂકું ઘાસ અથવા અનાજ ખાય। પછી આવશે બિલાડી, તો બિલાડી શું ખાય, બિલાડી નાના પ્રાણીઓ ખાય, પક્ષીઓ ખાય, દૂધ ખાય, ક્યારેક તમે રોટલી આપો તો રોટલી પણ ખાતી હોય છે। પછી ઉંદર, તો ઉંદર એ અનાજના દાણા ખાય, નાના નાના દાણા ખાય। પછી સિંહ, તો સિંહ શું ખાય, હરણ અને બીજા પ્રાણીઓનું માંસ ખાય। પછી આવશે વાઘ, તો વાઘ પણ સિંહની જેમ એ હરણ જેવા નાના પ્રાણીઓ અને બીજા અન્ય પ્રાણીઓનું માંસ ખાતા હોય છે। પછી આવશે કરોળિયો, તો કરોળિયો જીવજંતુ, માખી, મચ્છર જેવા વસ્તુઓ ખાય। પછી ગરોળી, તો ગરોળી પણ નાના નાના જીવજંતુઓ, માખી અને મચ્છર ખોરાક તરીકે ઉપયોગ કરે છે।
પછી આવશે ગાય. તો ગાય પણ ભેંસની જેમ સૂકું ઘાસ, લીલું ઘાસ અને અનાજ ખાય છે. પછી મનુષ્ય. તો મનુષ્ય શું ખાય? તે રાંધેલો ખોરાક, વનસ્પતિજન્ય રાંધેલો ખોરાક પણ ખાય છે અને પ્રાણીજન્ય ખોરાક પણ, પ્રાણીજ પેદાશમાંથી બનતો ખોરાક પણ ખાય છે. પછી આવશે પતંગિયું. તો પતંગિયું પણ મધમાખીની જેમ ફૂલોમાંથી રસ ચૂસી અને પોતાનો ખોરાક બનાવે છે. પછી આવશે કાગડો. તો કાગડો શું ખાય? જુઓ, તમે પૂરી નાખશો તોય ખાશે, રોટલી નાખશો તોય ખાશે, ક્યાંક એઠવાડ પડ્યો હશે તોય પણ ખાશે, અને ક્યાંક નાના નાના જીવજંતુ કે માંસ જેવી વસ્તુઓ પડી હશે તો એ પણ ખાશે. પછી અન્ય ઘણા બધા એવા પ્રાણીઓ હોય જેના ઉદાહરણ તમે એક ચાર્ટ બનાવી અથવા નોટબુકમાં એક પેજમાં તમે અન્ય ઉદાહરણોને ઉમેરો કરી શકો છો. અન્ય એક ઉદાહરણ હું આપું તો જુઓ, સસલું હોય એ શું ખાય? કંદમૂળ ખાય, ઘાસ ખાય, કૂણા કૂણા પર્ણ પણ ખાતું હોય છે. તો આવા કૂમડા પર્ણ ખાય. પછી હવે આવશે આપણે પ્રવૃત્તિ 7. તો આપણે કોષ્ટક 1.5 પરથી શું શીખ્યા? આપણે 1.5માં જોયું ઘણા બધા પ્રાણીઓ, પક્ષીઓ બધું હતું. તો એમાંથી આપણે શું શું ખાતા હોય તો બધાના ખોરાકમાં આપણને શું જોવા મળી? વિવિધતા જોવા મળી. કોઈ એક જ પ્રકારનો ખોરાક ભાગ્યે જ કોઈ પ્રાણીઓ એક વર્ગનું હોય તો જ ખાતું હોય, બાકી બધા પ્રાણીઓના ખોરાકમાં આપણને વિવિધતા જોવા મળે છે. તો જુઓ કે જૂથ એકમાં આપણે 3 જૂથ પાડવાના થશે. આમાં કેટલા જૂથ થશે? 3, કે શાકાહારી, માંસાહારી અને મિશ્રાહારી. તો શાકાહારી કોને કહીએ? જે માત્ર વનસ્પતિજન્યનો ખોરાક તરીકે ઉપયોગ કરે તેને આપણે શાકાહારી કહીએ. પછી માંસાહારી, તો જે માંસ જેવા અથવા નાના પ્રાણીઓને ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એને શું કહીએ? માંસાહારી. પછી આવશે મિશ્રાહારી. તો મિશ્રાહારી કોને કહેવાય? જે વનસ્પતિજન્ય ખોરાક પણ ખાય છે અને પ્રાણીજ પેદાશ એટલે કે પ્રાણીજન્ય ખોરાક પણ ખાતા હોય તો એને શું કહેવાય? મિશ્રાહારી કહેશે. એવી રીતે આપણે અહીંયા કેટલા વર્ગ થયા? 3 વર્ગ થયા, જે કે તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારી. તો આપણને જુઓ કોષ્ટક 1.6 આપેલું છે, એમાં જુઓ તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારીના એક એક ઉદાહરણ આપેલા છે અને બાકીના ઉદાહરણ આપણે જાતે આપવાના છે. તો તૃણાહારીમાં પ્રથમ આપણને ગાય આપેલી. તો ગાય પછી શું આવશે? ભેંસ આવે, સસલું આવે, ઉંદર આવે અને પતંગિયું પણ આવી શકે. પછી આવશે માંસાહારી. તો માંસાહારીમાં સિંહ એ આપણને એક ઉદાહરણ આપેલું છે. તો એમાં વાઘ આવે, કરોળિયો આવે, ગરોળી આવે, દેડકો આવે, એવા ઘણા બધે પ્રાણીઓ આવી શકે. હવે આવશે મિશ્રાહારી. તો મિશ્રાહારીમાં આપણને એક ઉદાહરણ આપેલું છે કૂતરો. તો કૂતરો આવશે, પછી બિલાડી, કારણ કે બિલાડી નાના પક્ષીઓને પણ ખાય અને દૂધ અને રોટલી પણ ખોરાક એટલે એ પણ મિશ્રાહારી થયું. પછી આવશે મનુષ્ય. તો એ પણ વનસ્પતિજન્ય ખોરાક પણ ખાય છે અને પ્રાણીજ પેદાશ પણ ખાય એટલે એ શું થયું? એ પણ મિશ્રાહારીમાં આવશે. પછી આવશે કાગડો. તો કાગડો હોય એ પણ પૂરી કે એઠવાડ જેવી વસ્તુઓ પણ ખાય છે અને માંસ પણ ખાય એટલે કાગડો પણ મિશ્રાહારીમાં આવે. પછી આવે ચકલી. ચકલી આપણે જો કોઈ રોટલી હોય, કોઈ સેવ હોય એવી વસ્તુઓ તમે નાખો ને તો એ પણ ખાય અને ચકલી એક નાના નાના જીવજંતુઓ પણ ખાતી જોવા મળે છે એટલે એ પણ મિશ્રાહારીમાં આવશે. તો આપણે આજે શું જોયું? કે ઘણા બધા મનુષ્યોમાં, પ્રાણીઓમાં, ખોરાકમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે, પરંતુ ઘણા લોકો એવા છે કે જેના સુધી આ બધો ખોરાક સંપૂર્ણપણે મળી શકતો નથી. તો આપણે એવી કોશિશ કરીએ કે બધાને સંપૂર્ણ રીતે ખોરાક મળી શકે. આજે આપણું પ્રકરણ અહીંયા પૂર્ણ થાય તે પહેલાં આપણે જોઈએ કે આપણે આ પ્રકરણમાંથી શું શીખ્યા. તો આપણું પ્રકરણનું નામ હતું ખોરાક અને ક્યાંથી મળે. તો આપણે જોયું કે બધા જ લોકો ભારતમાં વિવિધ પ્રકારના લોકો રહે, અલગ અલગ પ્રકારના રાજ્ય હોય, અલગ અલગ પ્રકારના પ્રાંતમાં હોય તો લોકો અલગ અલગ પ્રકારનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ ખોરાકમાં મુખ્યત્વે વનસ્પતિજન્ય હોય છે અને પ્રાણીજન્ય ખોરાક જોવા મળે છે. પછી આપણે જોયું કે આપણે જે મુખ્ય ખોરાક આપણે જોયું વનસ્પતિ અને પ્રાણીઓ, જે પ્રાણીઓ અને જે પ્રાણીઓ ફક્ત વનસ્પતિજન્ય ખોરાક ખાય એને આપણે તૃણાહારી પ્રાણીઓ કહીએ છીએ. જે પ્રાણીઓ માત્ર માંસ તરીકે ખોરાકનો ઉપયોગ કરે એને આપણે માંસાહારી પ્રાણીઓ કહીએ છીએ.
જે પ્રાણીઓ માંસ અને વનસ્પતિજન્ય બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એને આપણે મિશ્રાહારી પ્રાણીઓ કહે છે. જે પ્રાણીઓ વનસ્પતિ અને પ્રાણી અને બધું આમ જોઈએ તો માંસ અને વનસ્પતિ અને પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે એને મિશ્રાહારી કહીએ તો એમાં મનુષ્ય પણ આપણે આવે છે. મનુષ્ય પણ એક પ્રાણી જ કહેવાય, એટલા માટે તમને ક્યારે એવો વિચાર આવે કે બધા પ્રાણીઓની વાત કરી પણ મનુષ્યની વાત તો આવી જ નહીં. તો આપણે અહીંયા ખોરાક વિશે શીખ્યા, તે ક્યાંથી મળે છે એ પણ શીખ્યા, વસ્તુઓ કઈ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ એ પણ શીખ્યા. તો હવે આપણે અહીંયાનું સ્વાધ્યાય છે તે તમે ઘરે પ્રયત્ન કરજો. વધારાનું જે કંઈ હોમવર્ક આવશે એ તમને ફોટામાં મોકલવામાં આવશે. જય ગણેશ.